વેલકમ બેક. સમાચારમાં આગળ વધીએ તો કોંગ્રેસ દ્વારા આ વખતે ચૂંટણીમાં ગઠબંધન કરવામાં આવ્યું છે. જો કે એનસીપી સાથે કોઈ સમજૂતી કરવામાં આવી નથી, ત્યારે એનસીપી દ્વારા અમદાવાદની 5 બેઠક પર ઉમેદવાર ઉભા રખાતા અમદાવાદની 5 બેઠક પર એનસીપી કોંગ્રેસને નડી રહી છે. કોંગ્રેસ દ્વારા આ વખતે જનતા દળ સાથે ચૂંટણીમાં ગઠબંધન કરવામાં આવ્યું છે. દલિત સમાજના અગ્રણી જિજ્ઞેશ મેવાણી વડગામથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગ લડી રહ્યા હોવાથી તેમને કોંગ્રેસનું સમર્થન સાંપડ્યું છે. જો કે એનસીપી સાથે કોઈ સમજૂતી કરવામાં નથી આવી. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો છેલ્લી 2012ની ચૂંટણીમાં એનસીપીના 3 ઉમેદવારને 13,000થી વધારે મત મળ્યા હતા. આ ચૂંટણીમાં એનસીપીના 3 ઉમેદવાર અમદાવાદ શહેરમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તો વેજલપુર બેઠક ઉપરથી હાજી યુસુફ પરમાર, નરોડા બેઠક ઉપરથી નિકુલ તોમર અને જમાલપુર ખાડિયા બેઠક ઉપરથી હબીબ શેખ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આમ તો અમદાવાદ ગ્રામ્યની સાણંદ અને ધોળકા બેઠક ઉપરથી પણ એનસીપીના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જો કે છેલ્લી 2012ની ચૂંટણીમાં એનસીપીએ વટવા, નિકોલ અને બાપુનગર બેઠક ઉપરથી પોતાના ઉમેદવારોને ઉભા રાખ્યા હતા, જે પૈકી પૂર્વ કોર્પોરેટર રત્નાબેન વોરાને 3,185 મત મળ્યા હતા. આ બેઠક ઉપરથી ભાજપના જગરૂપસિંહ રાજપૂતની કોંગ્રેસના હરીફ ઉમેદવાર ધીરુભાઈ પટેલ સામે માત્ર 2,603 મતની પાતળી સરસાઈથી જીત થઈ હતી. બાપુનગરની બેઠક ઉપરથી રત્નાબેન વોરા ત્રીજા સ્થાને રહ્યા હતા. તો એનસીપીના લિયાકત અંસારીએ નિકોલ બેઠક ઉપરથી ઝંપલાવીને 5,202 મત મેળવ્યા હતા. આ બેઠક ઉપરથી ભાજપના જગદીશ પંચાલ પોતાના કોંગ્રેસના હરીફ ઉમેદવાર નરસિંહ ગોરીથી 48,712 મતની સરસાઈ મેળવીને વિજયી થયા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.